हेलो फ्रेंड, हूँ गोहिल जितेंद्र। फरी एक बार मारी यूट्यूब चैनल में आप तमाम मित्रों नु स्वागत छे। मित्रों, आपणे सादु रूप जेने आपणे सिम्प्लिफिकेशन, खास करीने परीक्षा नी अंदर जो एवा दाखला पूछाय जो एनी मेथड थी करवा जासू तो खूब समय जाय छे मित्रों। ने परीक्षा में आपणने ख्याल छे गणित छे मित्रों, ए स्कोरिंग कहेवाय। जो मार्क मेळवा होय तो गणित माथी मेळी शके, अने जो गुचवाई जाय बाळक तो गणित में बधो ज समय मित्रों मोटा भाग ना आपणो लई लेतो होय छे। કારણ કે પ્રશ્ન માં અટપટા પૂછે, કોયડા સ્વરૂપે હોય છે અને આપણે મુશ્કેલીમાં મુકાઈ દે। આજે મિત્રો આપણે સાદુ રૂપની 9 નંબરના ભાગમાં ખાસ એવી ટ્રિક કે જે મિત્રો આની પહેલાના વિડીયોને રિલેટેડ છે। મિત્રો આની પહેલાના વિડીયોમાં આપણે ટ્રિક જોઈ હતી મિત્રો કે કોઈ પણ આ રીતે પેટર્નની સંખ્યા હતી, બરાબર, વર્ગમૂળની અંદર સંખ્યા હતી, ક્રમિક હતી, ઓકે, એક ને એક સંખ્યા રિપીટ થતી હતી, સરવાળો હોય બાદબાકી હોય, શું કરવું અને એ આપણે રકમ વાંચીને મિત્રો આપણે જવાબ આપતા। અહીંયા મિત્રો ખાલી ઉદાહરણ રિપીટ કરી લે, યાદ કરી લે શું શીખાતા મિત્રો, 110 + વર્ગમૂળમાં 110, ઓકે, વત્તા ડોટ 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 અનંત સુધી હોય, આવો દાખલો મિત્રો આપણી સામે આવે, આપણે પહેલા તો વાંચીને મૂંઝાઈ જાય, પણ હવે આજે તમે કહી શકો કે સાહેબ આનો જવાબ 11 છે। શા માટે? કે તમે આ દાખલા શીખી ગયા। આની પહેલાના આપણે 8 નંબરના ભાગમાં જોયું મિત્રો કે જે સંખ્યા એક જ સંખ્યા રિપીટ થાય છે, ઓકે, તો પછી શું કરું, સરવાળો હોય તો મિત્રો આપેલી જે સંખ્યા છે વર્ગમૂળમાં એના આપણે બે અવયવ પાડવાના। મિત્રો બે અવયવ કેવા હોવા જોઈએ એ આપણે શીખવાડી દીધું, ક્રમિક સંખ્યાના એનો તફાવત એક હોવો જોઈએ। 10 × 11 કરીએ, આના 110 ના બે ભાગ પાડ્યા, ઓકે, તો 10 અને 11 એ ક્રમિક પણ છે અને 11 માંથી મિત્રો 10 બાદ કરો એક તફાવત પણ એક આવે છે। તો આવા જ્યારે રકમ હોય, આવા કુટ પ્રશ્નો જ્યારે આપણી સામે આવે ત્યારે આ રીતે આ મેથડ થી મિત્રો તમારે બોલ્યા વગર જો સરવાળો હોય તો મોટી સંખ્યા 11 જવાબ, કદાચ મિત્રો અહીંયા બાદબાકી હોત તો, અહીંયા બાદબાકી હોત તો શું આવત મિત્રો, તો 10 જવાબ આવે। આનો મિત્રો આપણે ડિટેલ્સમાં વિડીયો મૂકેલા છે, ઘણા બધા દાખલા તમને સમજાવ્યા, પણ આજે આપણે એવો દાખલા એવા દાખલાને શીખવાના છે કે જેના ભાગ પડતા ન હોય। સમજી લો કે અહીંયા વર્ગમૂળમાં 5 આપેલા છે, વત્તા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 ડોટ 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 અહીંયા અનંત સુધી જતી હોય સંખ્યા, તો આના કઈ રીતે જવાબ મેળવવો મિત્રો, આવી જ્યારે અવયવ પડતા નથી, ઓકે, તો કઈ રીતે જવાબ મેળવવો, તો ચાલો મિત્રો આજે એવા દાખલા શીખશું 9 નંબરના ભાગમાં, ઓકે। તો વિડીયો પહેલા મિત્રો શેર કરી દો જેથી કરીને તમામ બાળકો આપણી સાથે જોડાઈ જાય, ચાલો શેર કરી દો મિત્રો। મિત્રો બોર્ડ ઉપર ધ્યાન, 5 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ક્યાં સુધી જાય છે મિત્રો, ઇન્ફિનિટ એટલે અનંત સુધી જાય છે, ઓકે, અને કઈ ક્રિયા છે, સરવાળાની ક્રિયા છે પહેલી બાબત, બીજી બાબત કે એના અવયવ પડતા નથી, 5 છે મિત્રો એના કોઈ ભાગ એવા પડતા નથી ક્રમિક, ઓકે, ગુણાકારની વાત થાય છે, ન પડતા હોય તો શું કરવું, તો આપણે એક સૂત્ર મિત્રો, એક જ સૂત્ર, સૂત્ર એક જ યાદ રાખો, જો સરવાળો હોય કે બાદબાકી હોય તમામમાં કામ લાગશે મિત્રો, 4a, ઓકે, વર્ગમૂળમાં લખી લેવાના પહેલા, વત્તા મિત્રો અહીંયા ધ્યાન આપજો છેદમાં 2, 4a + 8 વર્ગમૂળની અંદર છેદમાં 2, મિત્રો જ્યારે યાદ રાખજો વત્તા હોય તો અહીંયા ઉપર એક વત્તા કરવાના, ઓછા હોય તો ઓછા એક કરવાના, આ જ મેથડ છે, ઓકે। મિત્રો અહીંયા દાખલા તરફ ખાસ ધ્યાન આપો, આ જ મેથડ થી આપણે દાખલાનો જવાબ લઈ આવ્યા, સૂત્રની મદદ થી અહીં લખી નાખીએ 4a + 1, ઓકે, વત્તા 1 છેદમાં 2, અહીંયા મિત્રો વત્તા નિશાની છે તો 1 કરવાના, ઓછા હોય તો ઓછા 1 કરશું, આના પછી આપણે દાખલા જોશું। અહીંયા મિત્રો એ બરાબર શું સમજો, પ્રશ્ન એ થાય જે તમને દાખલામાં સંખ્યા આપેલી છે કે જેના અવયવ પડતા નથી, 5 છે, 7 છે, 11 છે, 13 છે, આવી જ અવિભાજ્ય સંખ્યા મિત્રો રકમમાં મૂકેલી હોય, ઓકે, અહીંયા મિત્રો ધ્યાન આપજો, એક જ સ્ટેપમાં દાખલો આપણો પતાવવાનો છે મિત્રો, 4 એ બરાબર આપણે કેટલા મૂકવાના છે, 5 મિત્રો, એ બરાબર આપેલો જે સંખ્યા હોય એ લખવાના, 5 છે તો 5 મૂકી દઈએ, વત્તા 1 છેદમાં મિત્રો 2, અને મિત્રો નિયમના જે પ્લસ છે એના 1 મૂકવાના, 4 × 5 મિત્રો 4 અને 5 નો ગુણાકાર, 4 × 5 20 વત્તા 1 એટલે 21, 21 વત્તા મિત્રો 1 છેદમાં 2 આ એનો જવાબ બને છે મિત્રો, 21 વત્તા 1 છેદમાં 2 આનો જવાબ બને છે, એકદમ છે ને મિત્રો ઈઝી,
ખાલી એક સૂત્ર યાદ રાખો જવાબ તમે મેળવી શકશો ઓકે હજુ એક બીજો દાખલો કરીએ 11 હોય મિત્રો અહીંયા 11 સમજી લો 11 છે તો શું કરવું એકદમ ઈઝી છે અહીંયા 4a + 1 અહીંયા વત્તા 1 જ આવશે શા માટે વત્તા 1 અહીંયા મિત્રો વત્તાની નિશાની છે માટે ઓકે અહીંયા મિત્રો 4 ની જગ્યાએ 5 ની જગ્યાએ હું લખવાના છે 11 11 ચોક 44 મિત્રો આ જવાબ આ રીતે આપણે બોર્ડ ઉપર લખી લઈએ ચાલો 11 ચોક મિત્રો તમને પણ વિડિયો ને સ્ટોપ રાખીને કરી લ્યો શું કહેવા માંગે છે 11 * 4 44 + 1 ઓકે + 1/2 44 ને 1 મિત્રો કેટલા થાય 45 + 1/2 મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા જવાબ ને 45 + 1 આ રીતે વર્ગમૂળમાં છેદમાં 2 આ રીતે આપણે દાખલો નો જવાબ લાવવાનો થાતો નથી શા માટે અહીંયા 45 સુધી જ મિત્રો વર્ગમૂળ છે ખાસ યાદ રાખજો ઓકે એક મિત્રો આપણે અલગથી મૂકેલો છે સરવાળા માટે હોય તો એક અલગથી ઓકે તો આ એક બાબતની ભૂલ ન થાય તો આપણો મિત્રો માર્ક કપાશે નહીં ઓકે હવે મિત્રો બાદબાકીના દાખલા 2 કરી લઈએ જેથી તમને એનો મહાવરો સમજાઈ જાય મિત્રો બોર્ડ ઉપર ધ્યાન 3 વર્ગમૂળમાં છે ઓછા નિશાની છે 3 ઓછા વર્ગમૂળમાં ઓછા નિશાની 3 વર્ગમૂળમાં ઓછા ઓછા આ રીતે અનંત સુધી જાય છે તો આ જ સૂત્ર મિત્રો અહીં આપણે પહેલા જોયું તો સરવાળો હતો ત્યારે સરવાળો a + કર્યા અહીંયા બાદબાકી છે માઈનસ 1 કરવાની છે 4a ઓકે વત્તા 1 અહીંયા મિત્રો વત્તાના વત્તા રહેશે ન્યા બદલતા નથી ઓકે છેદની અંદર મિત્રો 2 મૂકી દીધા હવે નિયમમાં ઓછા છે તો અહીં સાઈડમાં ઓછા બરાબર વર્ગમૂળની બહાર આપણે નિશાનીની બહાર 1 મૂકવાના થાય છે બરાબર a બરાબર કેટલા છે મિત્રો a બરાબર આપણને 3 મળે છે 4 * 3 + 1 ઓકે અહીં આપણે આ રીતે કરી નાખીએ છેદમાં 2 - 1 4 તેરી 12 12 ને 1 13 મિત્રો તમારો જવાબ આવી ગયો 13 વર્ગમૂળમાં - 1 છેદમાં 2 આનો જવાબ બને મિત્રો આવા દાખલા ખાસ કરજો ખાસ મિત્રો તમને વિનંતી છે આવા દાખલાની પ્રેક્ટિસ કરશો તો આવડી જશે અહીંયા મિત્રો એક દાખલો હોમવર્કમાં આપું છું તમને 70 આપી દઉં 70 હોય તો તમારે શું જવાબ આવે ઓકે તો એક દાખલો આ હોમવર્કમાં આપું છું ને એક સરવાળાનો દાખલો મિત્રો આપી દઉં તમને અહીંયા 19 વત્તા વર્ગમૂળમાં 19 વત્તા વર્ગમૂળમાં 19 હોય અને મિત્રો અનંત સુધી જતો હોય ડોટ 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 તો શું જવાબ આવે તો મિત્રો આ જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે ઓકે હવે મિત્રો એક નાનકડી બાબત છે સાથે સાથે લઈ લેવી છે મારે કદાચ મિત્રો એ વત્તે ઓછે આ રીતે આઈપા હોય તો શું થાય મિત્રો ઓકે અહીંયા મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપો ચાલો મિત્રો જો પહેલા આપણે મિત્રો બે વસ્તુ આપણે રિવિઝન થોડું યાદ કરી લે કે જેના અવયવ પડતા નતા ઓકે એમાં જો સરવાળો હોય તો આપણે 4a + 1 / 2 કે વર્ગમૂળમાં 4a તો એ સૂત્રની મદદથી શીખા અને નિશાની ક્રમિક સરખી હતી સરવાળો 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 બાદબાકી હતી તો એમ જોયું મિત્રો અહીંયા તમે શું દેખાય છે ડિફરન્ટ આ પેટર્નમાં મિત્રો અહીંયા સરવાળો છે પછી બાદબાકી છે સરવાળો છે અહીં બાદબાકી જો સરવાળો બાદબાકી + માઇનસ થાતું હોય તો શું કરું તો એનું પણ મિત્રો આ સૂત્ર 4a મિત્રો યાદ રાખજો 4a - 3 યાદ રાખજો આ એક સૂત્ર યાદ લખી લેજો છેદમાં 2 મિત્રો સરવાળો હોય તો + 1 કરવાના ઓછા બાદબાકી હોય તો - 1 આપણે કરવાના થાય છે ઓકે તો આ દાખલો મિત્રો અહીંયા કરીએ ખાસ ઓકે આ જ નિયમ આ જ સૂત્રના મુજબ 4 / 4 a બરાબર મિત્રો કેટલા 7 તો મિત્રો 7 લખી નાખે કૌંસમાં છેદ - 3 છેદમાં 2 + 1 7 ચોક મિત્રો બોલો 7 ચોક 28 7 * 4 28 અહીંયા લખી નાખીએ 28 - 3 / 2 + 1 મિત્રો 28 માંથી ખાસ મિત્રો કેટલા બાદ કરવાના છે 3 28 માંથી 3 બાદ કરો એટલે મિત્રો જોઈ શકો છો 25 આવે છે મિત્રો તો વર્ગમૂળમાં 25 ઓકે / 2 + 1 મિત્રો વર્ગમૂળમાં 25 હોય યાદ રાખજો તો આપણે આની પહેલાના એવા સંખ્યા મળતી હતી કે જેનું વર્ગમૂળ નતું નીકળતું 25 નું મિત્રો વર્ગમૂળ 5 થાય છે 5 * 5 કરો તો આપણને 25 મળે છે તો 5 નો વર્ગ પૂછે તો 25 થાય 25 નું વર્ગમૂળ પૂછે તો 5 તો અહીંયા 25 નું વર્ગમૂળ નીકળે છે મિત્રો યાદ રાખજો તો જવાબ શું આવશે 5 આવશે અહીંયા સાઈડમાં જુઓ 25 નું વર્ગમૂળ છે એનું સાદુરૂપ કેટલું આવે 5 + 1 / 2 હવે આના બરાબર 5 મૂકા 25 જે વર્ગમૂળમાં છે એનું કેટલું નીકળે છે 5 નીકળે છે વત્તા ના વત્તા નિશાનીના ઓકે 5 ને 1 6 / 2
जवाब मित्रों त्रण आवे छे। जो आ रीते पेटर्न में पूछाय वत्ते ओछे वत्ते ओछे तो जवाब केटलो आवे मित्रों त्रण। ओके हजू पण एक दाखलो हूँ करी लो कि जेथी करीने तमने आवा प्रश्नों में भूल पड़े नहीं। ओके हजू एक दाखलो मित्रों बीजो एक उदाहरण 11 ઓછા જો ઓલા દાખલાની વાત કરી મિત્રો એમાં 7 હતા પછી પહેલી નિશાની વત્તાની હતી જો પ્રથમ નિશાની વત્તાની હતી તો આપણે વત્તા 1 એડ કર્યા ઓકે પણ જો પ્રથમ નિશાની માઈનસ મિત્રો રકમમાં શું જોવાનું યાદ રાખજો પ્રથમ જે સંખ્યા આપે છે એની આપણે નિશાની જોવાની છે ઓછે વત્તે આ રીતે સિરીઝ છે ઓલા દાખલામાં મિત્રો પહેલા પ્લસ હતું પ્લસ માઈનસ જાતી હતી સંખ્યા એક જ હતી જે એના क्रमिक अवयव पड़ता नहोता ए पण याद राखजो मित्रों अहींया केटला छे 11 छे तो आ सूत्र मित्रों ए लागू पड़े पण शू फेर पड़े अहींया वत्ता ने बदले मित्रों ओछा एक थासे बीजू काई अहींया फेर पड़तो नथी। ओके अहींया 4 ओके अहींया ए बराबर केटला मूकवाना 11 ओछा 3 छेदमां 2 ओछा 1 मित्रों आज सूत्र मित्रों याद राखजो। ओके 11 चोक 44 44 ઓછા 3 મિત્રો યાદ રાખજો 11 ગુણ્યા 4 કરો 11 4 44 44 માંથી 3 બાદ કરો છેદમાં 2 ઓછા 1 અહીંયા મિત્રો 41 આવશે શું આવશે 44 માંથી 3 બાદ જાય એટલે 41 આવશે એ વર્ગમૂળમાં મૂકવાના ઓછા 1 કરવાના છેદમાં 2 આ તમારો મિત્રો જવાબ બને છે। અહીંયા મિત્રો જે રીતે 25 હતા મિત્રો ગયા દાખલામાં 25 હતા તો 25 નું વર્ગમૂળ 5 નીકળતું હતું 41 છે મિત્રો નું વર્ગમૂળ નીકળતું નથી ઓકે માટે આપણે 41 ના 41 રાખીએ છીએ। तो आ रीते मित्रों जो प्लस माइनस हो तो पन एक आज सूत्र की मदद से तमे करी शको छो। एक दाखलो होमवर्क में आपी दो मित्रों अहींया 5 हो ओछा 5 वत्ता ओछा वत्ता आ आवी ज्यारे सीरीज थाती हशे मित्रों तो एक दाखलो आ करो लो। एक दाखलो मित्रों अहींया बीजो आपी दो 19 वत्ता अहींथी मित्रों वत्ता नी सीरीज थाय 19 ओछा 19 वत्ता ओके डॉट 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 अनंत સુધી જાતી હોય મિત્રો તો આ દાખલો વત્તા ઓછા વત્તા ઓછા આ રીતે 19 નો એક દાખલો તમને આપું છું હોમવર્કમાં આ દાખલો આપું છું માઈનસ થી શરૂઆત થાય છે તો મિત્રો આવી જો ટ્રિક તમારે નિયમિત જોતી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો જે જવાહર નવોદયની જે કોન્સેપ્ટ છે એને પણ આપણે સાથે ચાલીએ છીએ કોઈ પણ એક્ઝામ હોય મિત્રો એના રિલેટેડ મેથ્સ છે આપણે બેઝિક ચાલુ કરેલું છે તમે અમારા પ્લેલિસ્ટમાં જઈ અને બધા જ વિડિયો જોઈ શકો છો સાદુરૂપથી માંડી સાદુ વ્યક્તિ માંડી એકદમ ઝીરો લેવલથી આપણે શરૂઆત કરીએ છીએ જેનું કારણ છે ગણિત છે મિત્રો એ ગમતું થાય ગણિત છે બાળકનો ડર દૂર થાય એ હેતુથી આપણે બેઝિક ચાલુ કરેલું છે તો ખાસ અહીંયા આપણે વિડિયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં પણ અલગ ટ્રિક સાથે આપણે મળશું જય હિન્દ જય ભારત।